ગોધરાના વોર્ડ નંબર 7ના સિગ્નલ ફરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇનનું કામ કરવા માટે ગોધરા શહેરના રોડ તોડી પાઇપલાઇન નાખવામાં આવી હતી, તેને આજે 3 વર્ષથી વધારે સમય થતા સિગ્નલ ફળિયાના રહીશોને તૂટેલા રોડને લઈ ભારે મુશ્કેલી પડતી હતી, ત્યારે પ્રજાજનોને મુશ્કેલીનો હલ લાવવા માટે વોર્ડના સભ્ય દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરતા આખરે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે સિગ્નલ ફળિયાની પ્રજાને તેમજ ડાકોર તરફ જ મુસાફરોને સિંગલ પેટી રોડને લઈને ભારે ટ્રાફિક થતી હતી, ત્યારે નગરપાલિકા દ્વારા 3 વર્ષ કરતા લાંબા સમયથી તૂટેલા રોડને લઈને મુશ્કેલીઓને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા રોડનું કામ શરૂ કરાતા કોદરાની પ્રજામાં ખુશીની લહેર જોવા મળી હતી. બરસાત જે રોયલ હોટલથી લઈને ગરનાળા સુધીનો રોડ આશરેનો 650 મીટર છે બનાવવામાં આવ્યો ગોધરા નગરપાલિકા દ્વારા. પાછલા 3.5 વર્ષથી આ રોડની ગંભીર હાલત એવી હતી જેથી એના મુસાફર જનાર માટે બહુ તકલીફનો સામનો કરવો પડતો હતો, અને અભી જનરેશનમાં અમારા જેવા યુવાનોને અહીંની પ્રજાએ અમે ચૂંટીને મોકલ્યા, અને અમે અમારી જેવા પ્રયત્નો હતા જે ચૂંટીને અમને લોકોએ વિશ્વાસ મૂક્યો, વિશ્વાસ મૂક્યો અને સામે નગરપાલિકા દ્વારા જે પ્રમુખ છે અમારા વિદ્યાબેન અડવાણી સાહેબ સામે અમે આ રજૂઆતો કરી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈ અમારા પ્રમુખ શ્રી વિદ્યાબેન અડવાણીએ અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈને આજે તાત્કાલિક રોયલ હોટલની રોડની સમસ્યા હતી એને વહેલે તકે નિકાલ કરવા માટે પ્રયત્નો કર્યા અને આજે પૂર્ણ થયા એવી અમને ખુશી થઈ છે. અને ગોધરા નગરના વોર્ડ નંબર 7ના અને શહેરી વિસ્તારના લોકોને પણ ઘણો આનંદ થયો, અને આવી રીતે ગોધરા શહેરમાં કામ થશે તો ખરેખર ગોધરા એક ગોધરા જે નામથી જણાતું હતું ખરેખર વિકાસના નામથી ઓળખાય છે એવી અમારી પૂર્ણ પ્રયાસો રહે છે, અને અમે ખૂબ ખૂબ આભાર ગોધરા નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારા સાથી સભ્યશ્રી અને ચીફ ઓફિસર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, અને અમારા મુસ્લિમ વતી અમને પણ પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મારું નામ અશરફ હુસેન ચાંદા, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. હનીફ ભગતનો રિપોર્ટ, ગોધરા.